નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 5 વિષય ગુજરાતી વ્યાકરણનો વિભાગ આપણે જોઈ રહ્યા છીએ. એમાં આજે આપણે બીજો ટોપિક ભણ્યા કે જેનું નામ છે વિરામચિહ્ન. બાળકો જુદા જુદા વિરામચિહ્નો ગુજરાતી ભાષામાં આવે છે. વ્યાકરણની દ્રષ્ટિએ આ વિરામચિહ્નોને લીધે જ આપણે વાક્યને બરોબર સમજી શકીએ છીએ, વાંચી શકીએ છીએ. બરોબર, વિરામચિહ્નો જ્યાં મૂકવાના છે ત્યાં પરફેક્ટ જગ્યાએ ન મૂકાય તો વાક્યનો અર્થ પણ બદલાઈ જાય છે. તમે બધા જ આ જાણતા હશો. હવે આપણે જોવાના છે વિરામચિહ્નો, જેમાં પૂર્ણવિરામ, ઉદ્ગાર ચિહ્નો છે. તમારે કોઈ હકીકત કહેવી છે અથવા તો કોઈ માહિતી આપવી હોય ત્યારે વાક્યના અંતે પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. જેમ કે એની આંખમાં જળજળિયા આવ્યા, પૂર્ણ વિરામ. વાક્યના અંતે સૌને ગળે ડૂમો ભરાયો, પૂર્ણ વિરામ. નાનો છોકરો ઊભો થયો, પૂર્ણ વિરામ. બરોબર, અથવા તો માહિતી કે માહિતી આપ્યા પછી કે હકીકત કીધા પછી વાક્યને અંતે પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. ત્યારબાદ અલ્પ વિરામ. બે કે તેથી વધુ નામને જ્યારે જુદા પાડવા હોય ત્યારે, બે કે તેથી વધુ નામને જ્યારે જુદા પાડવા છે ત્યારે અલ્પ વિરામ મૂકાય છે. વળી વિરામચિહ્ન શીખ્યા. આગળના બે પણ આપણે શીખીએ. તો આગળ આપણે જોઈએ કે ઉદ્ગાર ચિહ્નની વાક્યમાં આશ્ચર્ય, ક્રોધ, ધિકાર, પ્રશંસા. વાક્યની અંદર આશ્ચર્ય, ક્રોધ, ધિકાર અને પ્રશંસા, દુઃખ જેવા હાવભાવ આપણે જ્યારે વ્યક્ત કરીએ છીએ ત્યારે ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર વાક્યની અંતે ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે છે. ઓકે બાળકો, જેમ કે ઉદ્ગાર વાક્યનું આપણે ઉદાહરણ જોઈએ તો તમને તો મને આજે ઘણું બધું શીખવી દીધું. પ્રશંસા પાછળ ઉદ્ગાર ચિહ્ન. બધા ઘડી પર અવાક થઈ રહ્યા. આશ્ચર્ય
વિષયનું વાક્ય, બરોબર? ત્યારબાદ પ્રશ્ન ચિહ્ન, ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન ચિહ્ન, ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન ચિહ્ન. તો પ્રશ્ન ચિહ્ન, પ્રશ્નાર્થ. આપણે જાણીએ છીએ કે આપણે પ્રશ્નનો જવાબ તૈયાર કરીએ છીએ તો પ્રશ્નની પાછળ પ્રશ્ન ચિહ્ન હોય છે. કંઈક જાણવા માટે, માહિતી મેળવવા માટે, કંઈ તમારે જાણવું છે, કોઈ માહિતી મેળવવી છે, બીજાને કંઈક પૂછવું છે, ત્યારે વાક્યની પાછળ વાક્યને અંતે પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે. જેમ કે તારા જેવો બીજો કોણ હોય, પ્રશ્નાર્થ ચિહ્ન. તમે જમી લીધું, પ્રશ્નાર્થ ચિહ્ન. તમારે તમારી નોટની પાછળ જ વ્યાકરણ વિભાગ અલગ પાડી અને લખી દેવાનું છે.